अभी 20 रुपया ने डीश छे ने बधु मिक्स એટલે તરત સ્પાઈસી નહીં લાગે, થોડીક વાર રહીને સ્પાઈસી લાગશે. અને ભૂલથી બી તીખું કરવાનું કહેતા નહીં, મતલબ ફાટી પડશે. પચીસ ત્રીસ વર્ષ જેવું થયું મતલબ માનમાં. અબ્દુલભાઈ આપણે એક મિક્સ ડીશ બનાવી દેજો ને, 10-15 મિનિટ તો મિનિમમ તમારે વેઇટિંગમાં ઊભા જ રહેવું પડશે. ભૂંગળા લેવાનું ભૂલી ગયો છું, તીખું લાગે તો એના માટે પાણીની બોટલ તો તૈયાર જ છે. ફૂલ તીખા છે, હજુ એક બટાકું મોંમાં મૂક્યું ને એમાં તો ભાઈ પરસો નીકળી ગયો. ભાઈ ભરૂચમાં ભૂંગળા બટાકાનું નામ લઈએ ને તો બે જણનું નામ ખાસ કરીને બહુ વખણાય છે. એક તો છે શક્તિનાથ પાસે રફિકભાઈના ભૂંગળા બટાકા, આ તમે જોઈ શકો છો. આ છે શક્તિનાથ સર્કલ અને આ બાજુ છે શક્તિનાથનું માર્કેટ, જે શાક માર્કેટ કહે છે. એટલે શાક માર્કેટની એક્ઝેક્ટ સામેની સાઈડ તમે આવશો ને તો રફિકભાઈના જે ભૂંગળા બટાકા છે ને બોસ, એટલા ફેમસ છે ભરૂચમાં. એક રફિકભાઈના ભૂંગળા બટાકા અને બીજું સ્ટેશનમાં, સ્ટેશન પાસે એટલે કે શીતલ સર્કલમાં અબ્દુલભાઈના ભૂંગળા બટાકા. તો ચાલો જોઈએ એમનો ટેસ્ટ કેવો છે ને એમની વસ્તુ કેવી છે. તો રફિકભાઈ આપણે તમે કઈ કઈ વસ્તુ રાખો છો? એક તો બટાકા છે, બટાકા છે, ભૂંગળા છે, સમોસા છે, એક કામ કરો ને, ખાલી બટાકાની મિક્સ ડીશ બનાવી દેજો ને, ચણા બી સાથે નાખી દેજો. ખમણ બટાકા બધું બનાવી દો ના, બધું નહીં નાખતા, ખાલી બટાકા અને ચણા જે મેઇન છે ને એવા. ઓ ભાઈ જુઓ તો ખરા ગાઈસ, કેવું જોરદાર લાગે છે. આ કેટલાની ડીશ છે? 20 રૂપિયા. વાહ, તમે અહીંયા પેલું કપડા રોનક માં છો ને, બાજુ વાત્સલ્ય માં. મિક્સ ડીશ છે બટાકા અને ચણાની, એમાં બે ટાઈપના અલગ અલગ બટાકા છે, લાલ મરચાવાળા અને લીલા મરચાવાળા, અને ઉપરથી ફર્સ્ટ ક્લાસ રાઈનો વઘાર કરેલો છે. ભાઈ જોઈને મોંમાં પાણી ગયા આવી ગયું હોય ને, કોમેન્ટ કરી દેજો. અને આ છે 10 રૂપિયાની ખમણની ડીશ. એમ તો ખરેખર ભૂંગળા ને બટાકા ખવાય. બટાકાની જે નેચરલ મીઠાસ કે ને એ આ જગ્યાએ છે. નામની જે લાલ કલરની ગ્રેવી કે ચટણી કે શું કહો, એ રીતે મસ્ત ખાટી મીઠી છે. ખાસો એટલે તરત સ્પાઈસી નહીં લાગે, થોડીક વાર રહીને સ્પાઈસી લાગશે. અને ભૂલથી બી તીખું કરવાનું કહેતા નહીં, મતલબ ફાટી પડશે. જેમ કે ભાઈ ભૂંગળા બટાકાની મોસ્ત મેં તમને લોકોને બહુ બધી જગ્યાએ કરાવી દીધી છે, ભાવનગરમાં ખાસ કરીને જોવા જઈએ તો દિલીપભાઈના પાઉંગાઠી અને ભૂંગળા બટાકા ભાવનગરમાં ફેમસ છે. આ ટેસ્ટ એમનાથી 50% જેટલો મેચ થાય છે, અને બીજો 50% ટેસ્ટ એમનો પોતાનો છે કે જે ઉપરથી રાઈનો વઘાર નાખેલો છે ને એને લીધે ટેસ્ટ એકદમ વ્યવસ્થિત પકડાય છે મસાલા જોડે.
લીલા મરચાના બટાકા ટ્રાય કરીએ. બંને બટાકાનો ટેસ્ટ એકદમ અલગ છે. લીલા કલરના બટાકામાં તમને થોડો કોથમીરનો બી ટેસ્ટ લાગશે અને ઓફકોર્સ લીલા મરચા તો લાગવાના જ છે. પરસેવો નીકળવાનું ચાલુ થઈ ગયું છે, વધારે તીખું લાગે એના કરતાં પહેલાં પાણી પી લો. તીખું ખાવાવાળાને તો મજા આવી જવાની છે. પાણી બોટલ સાથે લઈને જ આવજો ભાઈ. ના, મારો માલ કોઈ દિવસ બગડેલું ના હોય, બિલકુલ કમ્પ્લીટ. ને તમારે રેગ્યુલર હોય ને ઘરાકો બી રેગ્યુલર, અમારે બહુ સારું વસ્તુ આવે છે. તમે ટ્રાય કરજો આવવા માટે. અને 1982 ની અંદર અહીંયા આવેલા અમે. બત્રીસ ત્રીસ વર્ષ જેવું થયું મતલબ માનમાં. શું વાત છે, હજુ પણ ટેસ્ટ એવો જ છે પહેલા જેવો ટેસ્ટ છે. લોકેશનની વાત કરીએ ને તો શીતલ સર્કલમાં એક્ઝેક્ટ ફ્લાયઓવરની નીચેની સાઈડ જ છે. કોઈને પણ પૂછશો ને તો બતાવી દેશે. અબ્દુલભાઈ, આપણે એક મિક્સ ડીશ બનાવી દેજો ને. આ છે કે એવી છે ને ગાઈસ કે 10-15 મિનિટ તો મિનિમમ તમારે વેઇટિંગમાં ઊભા જ રહેવું પડશે, એટલે ટાઈમ કાઢીને આવજો. એકદમ મીડિયમ રાખજો. અબ્દુલભાઈ તમે કેટલા વર્ષથી છો? 26-27 વર્ષ. આપણે પેલા એસવી એમઆઈટીમાં હતા ને, એ ટાઈમ પર તો બહુ આવતા હતા. મેં તો 2007 વાત. ગઈકાલે વિચાર્યું કે અહીંયા આવવાનું પણ ના આવ્યું. હા, કેટલાનું મિક્સ ડિશ છે અબ્દુલભાઈ? 20 રૂપિયા. અબ્દુલભાઈની મિક્સ ડીશ જેમાં બે ટાઈપના બટાકા આવે છે. આ એક છે લાલ ચટક રાઈનો વઘાર કરેલો છે બટાકા, અને બીજા એક છે એ યલો કલરના આવે છે, જે એટલા સ્પાઇસી નહીં હોય. અને સાથે છે ખમણ, અને આ જે ખમણની સાથે આપવામાં આવતી જે ચટણી છે ને તે, અને સાથે ચણા પણ છે, બોઇલ દેશી ચણા. ઉપરથી એક બે અલગ અલગ એમના મસાલા નાખેલા છે, અને આ એક્સ્ટ્રા જે બટાકામાંની બટાકાની જે તરી આવે ને, હા એ છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ એમના લાલ કલરના બટાકાથી. ભૂંગળા લેવાનું ભૂલી ગયો છું, તીખું લાગે તો એના માટે પાણીની બોટલ તો તૈયાર જ છે. ફૂલતીખા છે, લાલ મરચાંનો ટેસ્ટ વ્યવસ્થિત આવે છે. એમાં જે રાઈનો વઘાર કરેલો છે એનો મરચાં જોડેનો ટેસ્ટ બહુ યુનિક લાગે છે. હજુ એક બટાકું મોંમાં મૂક્યું ને એમાં તો ભાઈ પરસેવો નીકળી ગયો. તીખું ખાવાવાળા માટે તો આ પ્લેસ જન્નત કહેવાય. એમના જે ગ્રીન કલરના બટાકા છે આ એ છે. ગ્રેવી છે, ગ્રેવીવાળા. લીલા મરચાંનો ફૂલ ટેસ્ટ છે આમાં. ઓકે, સ્ટોપ.